नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विस्तृत चर्चा जीरो वर कार्यक्रम साथ हूँ छू यज्ञम। मित्रों आज जीरो वर कार्यक्रम में बात करवाने छे एक महत्वना मुद्दा ने, जैसे पेटा चूंटणी ने अनुलक्षी अत्यार हाल जैसे भारतीय जनता पार्टी ने कांग्रेस द्वारा आक्षेप ने प्रत्याक्षेप दौर तो यथावत जवा रो। एक बाजू भारतीय जनता पार्टी हो तो द्वारा एम कहम है कि ना अमे रिपोर्ट कार्ड लई अत्यार हाल बहार आया है, अमरु जो रिपोर्ट कार्ड है लईने प्रजा अमने मत आपसे। परंतु बीजी बाजू जयरे कांग्रेस की बात करें तो कांग्रेसे एम अत्यार हाल सुधी जे आक्षेप कर्यो छे ने तेमना द्वारा एम कहेवामां आव्युं छे के आ रिपोर्ट कार्ड कोई पण नथी, विकासना नामे मात्र ने मात्र दरेक लोकोने अत्यारे हाल बनावामां आवी रह्या छे ने तेनी साथे कांग्रेस एक ज वात कही रही छे के अत्यारे हाल मोंઘવારીનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય, તે દરેક મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર વાતો જ કરી છે, કોઈ પણ વિકાસના કાર્યો કર્યા નથી। તો બીજી બાજુ જ્યારે આજની ઘટનાની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે કરજણની વાત કરીએ તો કરજણ ખાતે પણ જ્યારે एक गामडे जारे जाहेर सभा ने संबोधवामां आवी हती नितिन पटेल द्वारा ने, त्यारे जाहेर सभा ने संबोध्या बाद करोली गामे मीडिया साथेनी वातचीत करवामां नितिन पटेल उपर चप्पल फेंकवानी घटना पण सामे आवी छे। तेना लईने पण भारतीय जनता पार्टी ने कांग्रेस नुं क्यांक राजकारण गरमायुं होय तेवुं लागी रह्युं छे। तेना लईने मात्र ने मात्र आक्षेप अने प्रत्याक्षेपनो दौर ज जोवा मळी रह्यो छे। परंतु तेने बीजी बाजू भारतीय जनता पार्टी के कांग्रेस आक्षेप और प्रत्याक्षेप में रिपोर्ट कार्ड की बात करिए कि रेड कार्ड की बात करिए, दरेक कार्ड ने अत्यारे कोईपण बात न थती हो तो स्पष्टपण देखाई रही है। साथ आ मुद्दा पर चर्चा विचारणा करने अमरी साथ जोड़ी गया है हिरेन भाई कोटक, जो राजकीय विश्लेषक है, राजेश भाई सोने कांग्रेस नेता है, सत्यन कुलापकर के जो भारतीय जनता पार्टी नेता है, जे आप त्रणे सौ दुबला तो स्वागत है। हिरेन भाई, एक बाजू जयरे गुजरात ने विधानसभा ने पेटा चूंटणी योजवामां आवी अने तेमां पण भारतीय जनता पार्टी एम कहती होय छे के ना अमे रिपोर्ट कार्ड लईने आगळ आव्या छीए, मात्र ने मात्र अमारा द्वारा जे सारा अने विकासना कामो करवामां आवे छे तेनुं रिपोर्ट कार्ड लईने अमे गुजरातनी पेटा चूंटणी जीतीशुं, परंतु आमां मात्र ने मात्र आक्षेप अने प्रत्याक्षेप ज जोवा मळी रह्यो छे। शुं कहेशो? આજે 26 તારીખ થઈ છે, 27 થી ગણી તો બરોબર 8મા દિવસે 3 તારીખે ચૂંટણીઓ થવાની છે। અને આજે સૌથી પ્રથમ તમે જે વાત કરી ને એ જે ચપ્પલ ફેંકાયું પિરોલી ગામ છે એ કરજણનું, અને આ ચૂંટણીમાં બે કિરીટસિંહ બહુ ચર્ચામાં છે, બે કિરીટસિંહના મત ક્ષેત્રો, એક કિરીટસિંહ જાડેજા જે કોંગ્રેસમાંથી ત્યાં લડી રહ્યા છે અને એ સૌરાષ્ટ્રના છે એવું કહેવાય છે કે બહારથી આયાતી ઉમેદવાર કોંગ્રેસ લાવી છે, પરંતુ એમના મિત્ર જે હું નામ ભૂલી જાઉં છું પણ એમને પણ ટિકિટ માંગેલી, પરંતુ તેમ છતાં એ સમાધાન થઈ ગયું એ તેમ જ્યારે એ ફોર્મ ભરવા ગયા ત્યારે એમના એ મિત્ર પણ સાથે હતા અને ઘીના ઠામમાં ઘી પડી ગયું। અક્ષય પટેલને ચેલેન્જ તો ચોક્કસપણે કિરીટસિંહ જાડેજા તરફથી કરજણમાં છે, અને બીજા કિરીટસિંહની વાત કરીએ તો લીંબડીમાં, એમાં ચર્ચાનો મુદ્દો કિરીટસિંહ નથી પરંતુ કિરીટસિંહ માટે ક્યાંક ને ક્યાંક ખાનગી રીતે રસ્તો કરી દેનાર સોમા ગાંડા પટેલ છે। એટલે સોમાગાંડા પટેલ એક એવું ફેક્ટર હતું કે જે શરૂઆતથી જ ભાજપ અને કોંગ્રેસ બંને માટે માથું દુખાવો હતો, અને કદાચ એટલે જ બંને પક્ષોએ એ છેલ્લી એક લીંબડીની બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં બહુ વિલંબ કર્યો। હવે વાત કરીએ આપણે રિપોર્ટ કાર્ડની, તો ભારતીય જનતા પાર્ટીનું જે રિપોર્ટ કાર્ડ છે એ રિપોર્ટ કાર્ડને કોંગ્રેસ છે એ બહુ પ્રેક્ટિકલી ચેલેન્જ કરી રહી છે, ઘણા બધા સારા અને બહુ મજબૂત મુદ્દાઓ એમણે ઉપાડેલા છે। કોંગ્રેસનું કહેવાનું સ્વાભાવિક રીતે સૌપ્રથમ જોઈને કોઈ મુદ્દો હોય તો એ પક્ષ પલટાનો છે, અને પક્ષ પલટાની વાત એ સતત પહેલેથી કરતી આવી છે, પક્ષ પલટા ઉપર જ ક્યાંક ને ક્યાંક પક્ષ પલટાના મુદ્દે એટલે કે લોકતંત્રની હત્યાનો જે વાત લઈને કોંગ્રેસ નીકળી છે એ મુદ્દે જ બધી ચૂંટણીઓ આઠે આઠ બેઠક જીતી જશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ। પરંતુ લોકો કેટલો પક્ષ પલટાને ધ્યાનમાં લે છે એ પણ એક જોવાનું રહ્યું, અને ભાજપના રિપોર્ટ કાર્ડની વાત કરીએ તો ભાજપે જે કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરીની વાત કરીએ કે જે રીતે આપણે રોપ વે ની ગાંધીનગરમાં જે જાહેરાતો કરવામાં આવી અને જે રીતે હજુ પણ કરાઈ રહી છે કે રોપ વે માં જે બેસીને જવાય છે એ કેબિન ઉપર જઈ રહી છે અને સાબરમતીમાં સી પ્લેન નીચે ઉતર્યું છે, આ બધા નાના મોટા જે ગતકડાઓ છે એનો પણ સહારો ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે, અને ભારતીય જનતા પાર્ટી ઘણા બધા મુદ્દે રિપોર્ટ કાર્ડ લઈને નીકળી ગઈ છે, પરંતુ કોંગ્રેસનો જે મુદ્દાઓ છે એમાં રોજગારીનો પ્રશ્ન હોય, શિક્ષણનો જે પ્રશ્ન અત્યારે સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે, આપણે મીડિયામાં જ્યારે પણ જોઈશું કે ન્યૂઝપેપરોમાં જોઈશું તો ત્યાં શિક્ષણની વાતો સતત થઈ રહી છે, કેમ કે શિક્ષણને જે સૌથી મોટી અસર પહોંચી રહી છે એટલે સરકાર છે એ અપડાઉનની સ્થિતિમાં સતત છે, કેમ કે શાળા સંચાલકો ખાસ કરીને ખાનગી શાળા સંચાલકો, અને એ ઉપરાંત જોઈએ તો વિદ્યાર્થી અને વાલી મંડળોની પણ ઘણી બધી સમસ્યાઓ છે,
અને અત્યારે ઓનલાઈન શિક્ષણને કન્ટિન્યુ કરવાનો જે નિર્ણય લીધો છે એ પણ સ્વાભાવિક રીતે ચૂંટણીઓની જે કઈ પ્રકારની સ્થિતિ અત્યારે છે એને ધ્યાનમાં લઈને, અને એ ઉપરાંત બીજું એવું છે કે ઘણા બધા વાલી મંડળો છે એના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, એટલે આ મુદ્દાને વધારે સારી રીતે ઉપાડવા માંગે છે. એટલે કોંગ્રેસનું જે ભાજપનું રિપોર્ટ કાર્ડ છે એ રિપોર્ટ કાર્ડ છે એ કેટલી અસર દેખાડશે એ તો ચૂંટણીના પરિણામો પછી ખબર પડશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આશાવાદ છે 7-1 જે સ્પષ્ટપણે રજૂ કર્યું હતું. પહેલા શરૂઆતથી 8 બેઠકોની વાત કરતા હતા પરંતુ અત્યારે 7-1 ઉપર આવ્યા છે. એટલે જે આત્મવિશ્વાસમાં ઘટાડો થયો છે એ ક્યાંક ને ક્યાંક જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના માટે કરી છે તો એક કરતા વધારે બેઠકોમાં પણ નુકસાન વેઠવું પડે એવી સ્થિતિ દેખાઈ રહી છે. ઓકે, બીજી બાજુ રાજેશભાઈ સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી જે રિપોર્ટ કાર્ડ લઈને બહાર આવી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, અને બીજી બાજુ તેમણે એમ પણ કહ્યું છે કે કમળ એ લોહી ચુંબક છે અને દરેક જે કાર્યકર્તાઓ છે અને તેની સાથે સામાન્ય જનતા છે તે કમળ બાજુ આકર્ષાય છે. ભારતીય જનતા પાર્ટીનો રિપોર્ટ કાર્ડ જે છે પ્રજા એને રેડ કાર્ડના સ્વરૂપમાં જોઈ લીધું છે. કે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને 15 કરોડ ને 17 કરોડ રૂપિયા ખર્ચીને લાલચ આપીને કે રીતે ભારતીય જનતા પાર્ટીમાં લઈ ગયા, એટલે એ રિપોર્ટ કાર્ડ નથી પણ એ રેટ કાર્ડ છે ભારતીય જનતા પાર્ટીનું, કે આવો આ પૈસા આપીએ ને તમે અમારામાં જોડાઓ અથવા તો ગમે તે રીતે સત્તા એન કેન પ્રકાર કઈ રીતે ધારાસભ્યો તોડવા એ પ્રજાની સમક્ષ લઈ ગયા છે. એટલે એને રિપોર્ટ કાર્ડ ના કહીને હું રેટ કાર્ડ કહેવા માંગીશ. અને બીજી વસ્તુ, કોંગ્રેસની અંદર જો એમ કહેતા હો કે કમળ લોહી ચુંબક છે, આ ચોક્કસ લોહી ચુંબક છે, ચોક્કસ લોહી ચુંબક છે, પણ એ રૂપિયાનું લોહી ચુંબક છે, ભ્રષ્ટાચારનું લોહી ચુંબક છે. એની અંદર જોડાયેલા તમામ માણસો ભ્રષ્ટાચારનું લોહી ચુંબક છે અને પ્રજા એ હદે ભારતીય જનતા પાર્ટીથી ત્રાસી ગઈ છે કે આજે જેનું આપણે ખૂબ જ નિંદનીય ઘટના કહી શકાય, મારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની ઉપર કોઈએ ચપ્પલ ઉગામ્યું, ચપ્પલ મારવાનો પ્રયાસ કર્યો, ખૂબ જ નિંદનીય ઘટના છે, મને દુઃખ થાય, પણ સાહેબ 30-30 વર્ષથી તમે શાસનમાં છો ને, આપણા નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ કોઈ ફેંકી જાય? તમારા એવા તો કયા રિપોર્ટ કાર્ડ હતા કે પ્રજા આટલી બધી ત્રાસી ગઈ? કોરોના કાળની અંદર તમે શું કર્યું એ પ્રજા દુનિયાની સામે છે. શિક્ષણ કઈ રીતે કથળી રહ્યું છે, વાલી મંડળોની અંદર કેટલી માંગણીઓ વાલી મંડળોને કીધી કે કોરોના કાળને લઈને એની ફી માફી કરવામાં આવી, ફી માફીઓ નથી કરવામાં આવી. નોકરી રોજગારનો મુદ્દો સૌથી મોટો છે, રોજગાર લોકો આજે કોરોના કાળની અંદર એના પહેલા પણ રોજગાર સૌથી લોએસ્ટ રેટ ઉપર અત્યારે રોજગારની બાબતો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જો પોતાનો રિપોર્ટ કાર્ડ લઈને જતી હોય તો રિપોર્ટ કાર્ડ નથી, એ રેડ કાર્ડ છે. અને ગુજરાતની પ્રજા ખૂબ સાણી અને સમજુ છે. ગુજરાતની પ્રજા એ સમજી ગઈ છે આજે કે ગુજરાતની અંદર છેલ્લા 30-30 વર્ષથી જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને તેમ છતાં પણ એને કોંગ્રેસના ધારાસભ્યોને આ રીતે તોડીને પોતાનામાંથી લડાવવા પડે તો એ રિપોર્ટ કાર્ડ કઈ પ્રકૃતિનું હશે અત્યારે ગુજરાતની પ્રજા સમજી ગઈ છે. બીજું આનાથી વધારે એક વાત આગળ વધીને હું કરીશ કે એમના પ્રદેશના પ્રમુખ ભાઉ સીઆર પાટીલભાઈ એ પોતે એવું કહેતા કે અમારે કોંગ્રેસીઓની જરૂર નથી, પણ આજે પણ મોરબીમાં એમને 300 કોંગ્રેસી કાર્યકર્તાઓને જોડ્યા છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની ભરતી કરતા જઈ રહ્યા છે. એટલે ભાજપ કોંગ્રેસ મુક્તના સપના જોતી તે પણ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે અત્યારે, મૂળ વાત એ છે. અને એમના પોતાના કાર્યકર્તાઓ બિચારાઓ, હું તો દરેક ડિબેટમાં આ જ કહું છું, એમના પોતાના કાર્યકર્તાઓ આ કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓ, કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો જે મંત્રી બનવાના છે એમના માટે ખુરશીઓ સાફ કરતા હોય છે અને એમના માટે મંડપ અને ટેબલની સજાવટ કરતા હોય છે. એટલે પોતે પોતાની જાતમાં કહેતા હોય કે અમે પાયાની પાર્ટી, અમારા કાર્યકર્તાઓનું સૌથી આ કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપતા હોય છે, એવું ભારતીય જનતા પાર્ટીમાં કશું નથી રહ્યું. પ્રોફેશનલ બિઝનેસ પાર્ટી પોલિટિક્સ બની ગયેલી ભારતીય જનતા પાર્ટી, એમને માત્ર ભ્રષ્ટાચાર અને ભયનું રાજકારણ ગુજરાતની અંદર આપ્યું છે, ચાહે ગુજરાતનો યુવાન હોય કે ચાહે કોઈ પણ આંદોલનકારી નેતા હોય કે એની ઉપર માત્ર ભયનું ગુજરાત, ભ્રષ્ટાચારનું ગુજરાત, આ સ્લોગન અને આ રિપોર્ટ કાર્ડ છે ગુજરાત સરકારનો. ઓકે, બીજી બાજુ સત્યનભાઈ સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે રિપોર્ટ કાર્ડની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી, પરંતુ તે અત્યારે રેડ કાર્ડ બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓને જે રેટ આપીને અત્યારે હાલ ખરીદી રહી છે તેવો પણ આક્ષેપ જે સામે આવ્યો છે. અને બીજી બાજુ પરેશ ધાનાણી દ્વારા જેમ કહેવામાં આવ્યું છે કે જે પણ ભારતીય જનતા પાર્ટી પાસે હોય અને તેમનું જે કાર્યકર્તા હોય તેમનો જ માત્ર વિકાસ હોય છે, બીજા કોઈનો વિકાસ થયો નથી. પ્રથમ તો આપના માધ્યમથી આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ પર જે રીતના આજે પેલો જે ઘટના ઘટી કરજણ ખાતે એને હું સખત શબ્દોમાં વખોડું છું.
આ રાજનીતિની જે સ્તર જે જઈ રહ્યું છે જ્યારે આવી જે ઘટના ગુજરાતમાં આજથી 10 દિવસ પહેલા ઘટી ત્યારે શોધવામાં એવી ખબર પડી કે જે કાર્યકર્તા ભાઈ હતા એ કોંગ્રેસના જ કાર્યકર્તા હતા. આજની બાબતમાં મારી પાસે કોઈ ક્લેરિફિકેશન નથી, પણ એ તપાસનો વિષય છે જે પોલીસ કરશે. પણ આપતા માધ્યમથી એટલું ચોક્કસપણે કહેવા માંગુ છું કે આવા પ્રકારની રાજનીતિ જો જ્યારે રણનીતિમાં નથી, આપના ભલે કાર્યકર્તા જઈ જઈને ક્યાંક બીજા પાર્ટીમાં જોડાતા હોય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે મારા કોંગ્રેસના પ્રવક્તા મિત્રએ કીધું કે સીઆર પાટીલ સાહેબે એવું કીધું કે અમે કોઈને લઈએ નહીં, તો એમણે આખું સ્ટેટમેન્ટ જોવું જોઈએ. એમણે એવું કીધું અમે કોઈ ધારાસભ્યને નહીં લઈએ. કાર્યકર્તાઓ તો આપની પાસે રહેવા તૈયાર નથી. અને આપ કદાચ એ પણ ભૂલી રહ્યા છો કે જે એમએલએ છે એ પણ એક કાર્યકર્તા લીધે આ પેટા ચૂંટણી થઈ છે. આના વિષયમાં આપ કહો છો કે આ રેટ કાર્ડ છે તો કોઈ ફિગર હોય કોઈ જગ્યા, આ તો ટેકનોલોજીનો યુગ છે, કોઈ જગ્યા પર આપની પાસે ઓડિયો ક્લિપ વિડીયો ક્લિપ કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારની પૈસાની આપ લે થઈ હોય એવી કોઈ પણ જાણકારી હોય તો પબ્લિક ફોરમમાં મૂકો ને. હવામાં કોઈ ફિગરો આપવાની કે આટલા કરોડમાં વેચાયા અને પેલા આટલા કરોડમાં વેચાયા, ભાઈ આપ આપના પ્રવક્તાઓને સંભાળી નથી શક્યા, આપ આપના ધારાસભ્યોને સંભાળી નથી શક્યા, આપ આપના નેતાઓને સંભાળી શક્યા. આપ જે કૂટનીતિ કે રાજનીતિ છે એમાં સક્ષમ નથી ઉતરી એ આ બધી ચૂંટણીઓ આવે છે. એટલે એવું કોઈ પણ પ્રૂફ હોય તો નિર્માણ ટીવીના માધ્યમથી આપણે પબ્લિક ફોરમમાં હમણાં ચર્ચા કરી રહ્યા છે તો એને મૂકવું જોઈએ હું માનું છું. ભારતીય જનતા પાર્ટી માં પણ હું આપના માધ્યમથી ચોક્કસપણે એવું કહેવા માંગુ છું કે 8-8 બેઠકો પર જળવંત વિજય થવા જઈ રહ્યો છે. ગયા વખતની જે લીડ છે એ લીડ કરતા વધારે માર્જિન સાથે 8-8 ચૂંટણી જીતવા જઈ રહ્યું છે. એ માટે ચૂંટણી જીતવા જઈ રહ્યું છે કે પ્રજાલક્ષી કાર્ય, પ્રજા તકે કાર્ય અને પ્રજાના માટે કાર્ય એવા 1500 નિર્ણય આદરણીય સીએમ સાહેબ અને એમની આખી ટીમે, આદરણીય સીઆર પાટીલ સાહેબ આયા પછી એક નવો જોશ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છે. 2316 ટોટલ પોલિંગ બુથ પર અમાર લોકોની તૈયારી થઈ છે. દરેક બેઠક દીઠ અમે લોકો જે કાર્ય લોકો સુધી પહોંચાડ્યા છે, જે રીતના પ્રતિસાદ મળી રહ્યો છે, અમે ચોક્કસપણે માનીએ છીએ કે 10મી તારીખે જયારે મતપેટીઓ ખુલશે ત્યારે આ જ ફોરમ પર આપણે ચર્ચા કરવાની છે અને જળવંત વિજયની ચર્ચા હશે. સત્યનભાઈ, સવાલ એ પણ થતો હોય છે કે એક બાજુ જ્યારે સીઆર પાટીલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે ના હવેથી ભારતીય જનતા પાર્ટીને એક કોંગ્રેસ મુક્ત બનાવવામાં આવશે, કેન્દ્રમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતા હતા ને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ના હવે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવામાં આવશે, પરંતુ અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ મુક્ત બનાવવામાં આવશે, તો કેમ આ કાર્યકર્તાઓને પણ લેવામાં આવી રહ્યા છે, કેમ અત્યારે આ ધારાસભ્યોને ડાયરેક્ટ ટિકિટ આપી દેવામાં આવી? જો આને છે ને આખા સીઆર પાટીલ સાહેબના સ્ટેટમેન્ટને બે વિભાગમાં, એ જ્યારે પ્રમુખ બન્યા એના પહેલાના કેટલીક જે પણ જે નિર્ણય થયા હોય એ નિર્ણય પેટા ચૂંટણીમાં આવ્યા હશે. મારા જે વિશ્લેષક મિત્ર છે એ આ મારી વાતને સહેમત કરશે. એ એવું કહી રહ્યા છે કે હવે કોઈ ધારાસભ્ય કોંગ્રેસમાં નહીં લઈએ, અમે કાર્યકર્તાઓ નહીં લઈએ એવી કોઈ જગ્યા પર વાત થઈ હોય એવું મારા ધ્યાનમાં નથી, પહેલી વસ્તુ. બીજું કે આ કાર્યકર્તાઓની કેટલી વિડંબના હશે કોંગ્રેસમાં કે એ લોકો હજુ પણ એક પરિવારની ફોજદારી કરતા હોય, એ લોકોનું બેચારાની કેવી પરિસ્થિતિ હશે કે 300-300 ની સંખ્યામાં છોડી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે એ લોકોને તો ટિકિટ નથી મળવાની એ તો આપનારી વાતથી સ્વીકારશો. આજે 300 કાર્યકર્તાઓ આવ્યા છે, એ લોકોને કોઈ ભારતીય જનતા પાર્ટી એઝ ઓફ નાઉ ટિકિટ આપશે એવી કોઈ પરિસ્થિતિ ના હોય, પણ તો પણ એક વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીમાં એ લોકોને કે આ પાર્ટી વિથ અ ડિફરન્સ છે, આ કેડર બેઝ પાર્ટી છે અને અહીંયા ખૂબ સામાન્ય કાર્યકર્તા પણ પ્રદેશ થઈ શકે, ખૂબ સામાન્ય કાર્યકર્તા પણ પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે, ખૂબ સામાન્ય કાર્યકર્તા કરતા મુખ્યમંત્રી થઈ શકે. એ વિશ્વાસ જે લોકોમાં છે એના લીધે ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. જે રાજેશભાઈ શું કહેશો, કેડર બેઝ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી? સૌથી પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કહેવા માંગીશ કે જે સામાન્ય કાર્યકર્તા પ્રધાનમંત્રી કે મંત્રી બની શકે એવી વાતો કરતા હોય તો કુંવરજી બાવળિયા અને કોંગ્રેસમાંથી લઈ જઈને શું કામ મૂક્યા તમે મંત્રી બનાવ્યા, જવાહર ચાવડાને શું કામ બનાવડાવ્યા,
એવા તો હું કેટલાક દાખલાઓ તમને આપી શકું એમ છું. તમે કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોને લઈ જઈને સીધી ટિકિટો આપી અને સીધે સીધા તમે મંત્રી પદ ઉપર બેસાડ્યા. કુંવરજી બાવળિયાના તો તમારે ફરી વખત ધારાસભ્ય ચૂંટાય એ પહેલા મંત્રી બનાવવા પડ્યા. કેડરબેસ પાર્ટીની જે વાત કરે છે ને, હું કેડરબેસ પાર્ટીની વાત કરું. કેડરબેસ પાર્ટી એટલે શું? પોતાનો કાર્યકર્તા ફર્સ્ટ પ્રાયોરિટી હોય એને કેડરબેસ પાર્ટી કહેવાય, કે મારો કાર્યકર્તા મારા માટે મારી પાર્ટી માટે કામ કરે છે એ મારી પહેલી પ્રાયોરિટી હોય. ત્યારે કોંગ્રેસ ભાજપની અંદર તો એવું કશું છે જ નથી. તમે જો કેડરબેસ પાર્ટીની અને પોતાના કાર્યકર્તાની વાત કરતા હો કે મારો કાર્યકર્તા અહીંથી સીધો મંત્રી બની શકે છે અહીંથી સીધો, એ પણ મેં તો કોંગ્રેસના ધારાસભ્યોને લઈ શું કામ જાઓ છો ભાઈ? પહેલી વાત. બીજું, ભારતીય જનતા પાર્ટીમાં કેટલું ગુજરાત રાજ્યની અંદર પોલમપોલ ચાલી રહી છે. આજે તો એમના પોતાના એક મંત્રી એવું ભાષણમાં બોલી ગયા કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના જ કામ થાય છે, કોંગ્રેસના ધારાસભ્યો સાથે તો કોણ વલણ ખરાબ વલણ કરવામાં આવે છે? એમના કામ જ કરવામાં નથી આવતા, એમના પોતાના મંત્રી આજે રમણભાઈ બોલી ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટી શું છે એ પ્રજાની સમક્ષ છે. અને રહી વાત વ્યથાની વાત કરી, તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને એમના પ્રવક્તાની વ્યથા સમજી શકું એમ છું. કારણ કે એમને બહારથી આવેલા લોકોની સેવા સાકરી કરવી પડે છે. બહારથી આવેલા લોકો માટે મંડપ, જાજમ, ખુરશી અને અહીંયા સુધી પાણીની બોટલો પણ સાહેબ કહીને આપવી પડે છે. એ જ ધારાસભ્યો કે જેમની સામે 2017 એમના કાર્યકર્તાઓ બાયો ચડાઈને લડ્યા હતા, એમના ઉમેદવારોને ખંભે બેસાડીને લડ્યા હતા, ને એ જયારે ભારતીય જનતા પાર્ટીને હરાવીને ધારાસભ્ય બન્યા. પણ હવે પરિસ્થિતિ બીજી, જેમની સામે લડ્યા એમના માટે જ મજબૂરીમાં જઈને મંડપ અને ખુરશીઓ બાંધવી પડે છે, એમના માટે પ્રચારમાં જવું પડે છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની આખે આખી આ સિનારીઓ છે, પરિસ્થિતિ છે. આપણે ગુજરાતની અંદર સમજવું પડશે, અને પ્રજા તો ખૂબ સમજી ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી અહીંથી ગમે તે કરે, 8-8 ચૂંટણી કોંગ્રેસ બહુમતી, કોંગ્રેસ સારામાં સારા માર્જિનથી 8-8 જગ્યાએ જીતી રહી છે. કારણ કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનો બે નીતિ વાળો ચહેરો જોઈ લીધો. રાજેશભાઈ, ઓકે ભાઈ, ભ્રષ્ટાચાર, ઓકે ઓકે, અને એનો ચહેરો ભારતીય જનતા પાર્ટી જે રાજેશભાઈ જે જોઈ લીધો છે. આ ચૂંટણીની અંદર કરામી હાર ભારતીય જનતા પાર્ટીની થવા જઈ રહી છે. હિરેનભાઈ, સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે આપણે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર જે ચપ્પલ ફેંકવાની જે ઘણી નિંદનીય ઘટના જે સામે આવી છે, પરંતુ તેના લઈને અત્યાર હાલ માત્ર ને માત્ર જે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ જ જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે ના, કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસ પણ એમ કહે છે કે તે સભામાં જવા માટે અત્યાર હાલ કયા કોંગ્રેસના કાર્યકર્તાઓ તૈયાર છે. ત્યારે આ દરેકમાં માત્ર ને માત્ર રિપોર્ટ કાર્ડ પણ ક્યાંય જોવા મળતું નથી. જે કહેવાય કે ઘણા બધા જે સ્થાન અનેક લેવલના જે મુદ્દા હતા તેને લઈને કોંગ્રેસ પણ આગળ જવાની હતી તેવી પણ વાત સામે આવી હતી. માત્ર ને માત્ર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ જ જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે હિરેનભાઈ. એટલે અહીંયા હમણાં આપણે ચર્ચા કરતા હતા એ દરમિયાન એક શબ્દ છે, એમાં ગુજરાતી વ્યાકરણનો અભ્રંશ થયો અને એ અભ્રંશ જ ક્યાંક લાગુ પડી જાય એવું દેખાય છે. લોહ ચુંબક કહેવાય છે, આપણે લોહી ચુંબક બોલી રહ્યા હતા. તો આ લોહી ચુંબક જ ક્યાંક ને ક્યાંક છે એ બંને પક્ષોને નડી રહ્યું છે. અને લોહી એટલે જે આપણું મૂળ તત્વ છે શરીરનું, એવી જ રીતે રાજનીતિનું જે મૂળ તત્વ એ મનોવૈજ્ઞાનિક રૂપથી અભ્યાસ કરવો રાજકીય પરિસ્થિતિનો. આ જે પ્રથા ભારતીય જનતા પાર્ટીની પાસે છે એ ભારતીય જનતા પાર્ટીનો પ્લસ પોઈન્ટ છે. અને એ જ પ્લસ પોઈન્ટ કોંગ્રેસ પણ જો અપનાવીને ધ્યાનમાં લે તો આ કેડર 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 શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, એ કેડર એકચ્યુઅલમાં છે શું? કેડર બેઝ પાર્ટી એટલે ત્યાં એવી સ્થિતિ છે કે જ્યારે કુંવરજીભાઈ બાવળિયા જાય છે કે જવાહરભાઈ ચાવડા જાય છે કોંગ્રેસમાંથી ભાજપમાં, અને અત્યારે આપણે વાત કરીએ તો 8-8 ધારાસભ્યો ગયા છે, તેમ છતાં પણ જો બળવો ન થતો હોય પાર્ટીની અંદર, અને પાર્ટી છે એ ક્યાંક ને ક્યાંક પોતાના કાર્યકરોને, નેતાઓને, અન્ય ધારાસભ્યોને પણ સાચવી જાણતી હોય તો એ કેડર બેઝ છે. આ કેડર બેઝ છે એમાં માત્ર એટલું જ નથી કે સ્વેચ્છાએ કરતા હોય, એક કે બીજી રીતે એમને પણ પ્રેશર હોય, એક કે બીજી રીતે એમને પણ સમજાવવામાં આવ્યું હોય કે તમે અત્યારે શાંતિથી બેસી જાઓ તો ભવિષ્યમાં તમને એક કે બીજા સ્થાને લેવામાં આવશે. એ જે લેવામાં આવશેની પ્રથા છે એ પ્રથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સતત આશાવાદમાં જીવંત રાખે છે. આ છે કેડર બેઝ. હમણાં આપણે બીજી વાત કરી કે જે ચપ્પલ ફેંકાયું, આ ઘટનાને આપણે એકવાર પૂર્વાર્ધમાં જઈએ તો 2017 ઘટના યાદ કરીએ. 2017 ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર એક ચપ્પલ ફેંકાયેલ, આ ચપ્પલ ફેંકવાની ઘટનામાં કોઈ ગોપાલ ગોર્ધન પટેલ નામના છોકરાનું નામ આવેલું. એ ત્યારબાદ આપણે વાત કરીએ તો હમણાં ધારીની વાત કરીએ તો ત્યાં ઈંડા ફેંકાયા, ધારીમાં કાકડિયા ઉપર ઈંડા ફેંકાયા અને તે પણ એને લાગ્યા નહીં, અને નીતિનભાઈ ઉપર પણ આજે ચપ્પલ ફેંકાયું. તો ખરેખર સામાન્ય રૂપથી આપણે જો વિચારીએ તો આ ફેંકવા વાળા વિરોધ પક્ષો જ છે એવું ભારતીય જનતા પાર્ટી કહી શકે. અને કોંગ્રેસ છે એ સ્વાભાવિક રીતે એવું કહે
કે અહીંયા આ ચપ્પલ કે ઈંડા ફેંકવાળા લોકો છે એ રોષે ભરાયેલી જનતા છે, અન્યાયના કારણે પીડિત લોકો છે, પરંતુ જે કઈ ઘટના બની છે રાજનેતા ઉપર ચપ્પલ ફેંકવાની એ જો સતત ચાલુ રહેશે આ પ્રકારે તો આ અપમાનનો સિલસિલો છે અટકશે જ નહીં. હજુ બની શકે કે 8 દિવસની વાર છે, ચૂંટણીના પડઘમ સાંજ થાય એ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઉપર ભાજપના લોકો ચપ્પલ ફેંકે અને એમ કહે કે જનતા હવે કોંગ્રેસથી રિસાયેલી છે, તો સ્થિતિ ત્યાંની ત્યાં જ રહેશે. સ્થિતિને બદલવા માટે આ પ્રકારની ઘટનાઓથી બચવું જોઈએ બંને પક્ષોએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના રિપોર્ટ કાર્ડની પણ તમે વાત કરી, તમે પ્રશ્નના 3 મુદ્દા હતા, એમાં એક તમે ત્રીજો મુદ્દો આપેલો કે રિપોર્ટ કાર્ડ. જે રિપોર્ટ કાર્ડ ભારતીય જનતા પાર્ટી પાસે સ્વાભાવિક રીતે રિપોર્ટ કાર્ડ છે એ ભારતીય જનતા પાર્ટી જ આપી શકે, કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં અમલમાં છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે સરકારે એ રિપોર્ટ કાર્ડ આપવું પડે. અને એ રિપોર્ટ કાર્ડની પણ આપણે વાત કરતા હતા રેડ કાર્ડ, તો રેડ કાર્ડની પણ બાબતમાં એક ચર્ચા કરી લઉં કે જે 8 ધારાસભ્યોએ જ્યાં ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કર્યો છે એ બધા લોકો આર્થિક રીતે સક્ષમ છે, ઘણી બધી રીતે મજબૂત છે, પરંતુ એમનું કારણ માત્ર આ કરોડો રૂપિયાની લેવડ દેવડથી છે એટલું જ નહીં, એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે મારું વિશ્લેષણ છે, આ મારું અંગત મંતવ્ય છે, પરંતુ બને ત્યાં લગભગ બધા ધારાસભ્યો છે એ સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં પોતાનું ભવિષ્ય અને કોંગ્રેસનું દેશમાં ભવિષ્ય નથી જોઈ રહી એના કારણે છે. તો આ સ્થિતિને બદલવા માટે કોંગ્રેસ કમર કસે તો આગળ જતા ભવિષ્યમાં ફાયદો થશે. અત્યારે આજે જ કદાચ મુખ્યમંત્રી પોતે બોલ્યા છે કોઈ સભામાં કે હવે હજુ પણ આ પેટા ચૂંટણી થયા પછી કોંગ્રેસ વધારે તૂટશે, ઘણા બધા ધારાસભ્યો આવશે, ભલે એને સીઆર પાટીલે રદિયો આપ્યો કે મેં આવું કઈ કહ્યું હોય મુખ્યમંત્રીશ્રીને એવું મારા ધ્યાન ઉપર નથી, પરંતુ આ કોંગ્રેસ છે એનું મનોવૈજ્ઞાનિક જ્યાં સુધી એનું જે વિશ્લેષણ નહીં કરે અને એનું કોઈ તારણ નહીં કાઢે ત્યાં સુધી કારણ પણ નહીં મળે. જી, તો બીજી બાજુ એવો એક અત્યારે હાલ સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક બાજુ જ્યારે રિપોર્ટ કાર્ડ અને રેડ કાર્ડને લઈને જે આક્ષેપ અને પ્રત્યાક્ષેપનો દોર તો યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય હવે તેમના દ્વારા હવે કયા પ્રકારની જે મહત્વની જે વાતચીત કરવામાં આવશે, કારણ કે જ્યારે રિપોર્ટ કાર્ડ તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી લઈને નીકળી છે, પરંતુ તેમાં પણ વિકાસ એક કયા અર્થમાં થયો છે તેને લઈને અત્યારે હાલ ક્યાંક સ્થાનિકોને લઈને સ્થાનિકોને તે સમજાવવું અઘરું પડી રહ્યું છે, પરંતુ બીજી બાજુ જ્યારે કોંગ્રેસની વાત કરે તો કોંગ્રેસમાં એક બાજુ જ્યારે સ્થાનિકોના મુદ્દાને લઈને આગળ વધ્યું છે, પરંતુ તેમાં પણ માત્ર માત્ર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ જ જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ વચ્ચે જ્યારે આ ગુજરાતની 8 વિધાનસભાની જે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં કોણ જીતશે અને કોણ હારશે, તેની સાથે સત્યનભાઈ, રાજેશભાઈ અને હિરેનભાઈ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના સર્વમાં સર રજા આપશો, નમસ્કાર.